नमस्कार दोस्तों, आज तारीख 3/1/2021 ना रोज जे पीआई एग्जाम लेवाई छे एना आपणे गणित अने रीजनिंग ना प्रश्न नुं सोल्यूशन जोईशुं। आज तो मारी पासे जे पेपर सीरीज छे ए पेपर सीरीज छे बी नंबर नी पेपर सीरीज छे, बी नंबर नी पेपर सीरीज। एनी अंदर दाखला नंबर 51 नंबर नो दाखलो छे। एनी अंदर आपणने आटले लखेलो आप्युं छे कंईक सांकेतिक भाषामां अने आटले बाजू एना संकेत आपेला छे, आटले वाक्य लखेला छे चार अने बाजुमां एना संकेत आपेला छे। हवे पहेलाना जे संकेत आ रीतना, बीजाना आ रीतना, तीजी लाइनना आ रीतना, चौथी लाइन छे, चौथो वाक्य एना संकेत आ रीतना छे। प्रश्न आपणने एमां पूछेलो छे के आर नो संकेत कयो हशे, ए आर ई। तो आपणे आ बाजु जे वाक्य लखेला आपे एनी अंदर तमे आर जोशो तो आर फक्त तमने आ बीजी लाइनની અંદર આર દેખાય, બીજી એક કે ત્રણ લાઈનની અંદર આર જોવા મળતો નથી। તો આની અંદર આપણે સંકેત જોવો હોય તો સંકેત તમે જુઓ કે આનો સંકેત પણ જે આર નો સંકેત હશે એ બાકીની લાઈનમાં હશે નહીં, કેમ કે આર તો આ જ લાઈનમાં છે તો એનો સંકેત આ લાઈનમાં હોય શકે, બાકીની લાઈનમાં ના હોય। તો આટલે એસઆઈ જોઈએ તો એસઆઈ આટલે આગળ આવી ગયો, તો એસઆઈ તો આર નો સંકેત નહીં, બીજા કોઈ શબ્દનો સંકેત હશે। એફઓ જોઈએ તો એફઓ આ લાઈનમાં આવી ગયું એટલે એફઓ સંકેત નહીં, એચઈ જોઈએ તો એચઈ આટલે આવી ગયું એટલે એચઈ પણ સંકેત નહીં। તો આર નો સંકેત હશે કોણ, તો કે ટુ। તો આર નો સંકેત કયો આવશે, ટુ। એટલે જે 51 નંબરનો ઓપ્શન છે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન આવશે બી, ટુ। મારી પાસે બી સિરીઝનું પેપર છે, તમારી પાસે બીજી કોઈ સિરીઝનું હોય તો એની અંદર નંબર આડા આવડો હોઈ શકે અથવા વિકલ્પ પણ આડા આવડો હોઈ શકે। તો 51 નંબરની અંદર ઓપ્શન આવશે બી, ટુ, જવાબ આવશે ટુ। એ જ રીતે 52 નંબરની અંદર કીધું છે આપણાને હ્યુમન્સ ટીચ, આનો સંકેત કયો, હ્યુમન્સ ટીચ। તો હ્યુમન્સ અને ટીચ તમે જોશો તો એ તમને દેખાશે છેલ્લી લાઈનમાં, તમને હ્યુમન્સ દેખાશે કઈ લાઈનમાં, છેલ્લી લાઈનમાં હ્યુમન્સ, અને બીજી કોઈ લાઈનની અંદર હ્યુમન્સ નથી પાછો। અને જે ટીચ છે એ ટીચ તમને દેખાશે ઉપરની લાઈનમાં, આટલે બીજી કોઈ લાઈનમાં હ્યુમન્સ કે ટીચ દેખાતો નથી। એનો મતલબ કે આ હ્યુમન્સ છે એનો સંકેત ફક્ત આ લાઈનમાં જ હશે, બાકીની લાઈનમાં નહીં હોય। તો એચઈ આટલી મેચ થાય એટલે હ્યુમન્સ નો એચઈ સંકેત નહીં હોય। આર ઈ અને આપણને ખબર છે કે ટુ એ તો આર નો સંકેત થઈ જ ગયો, ટુ એ આર, પછી આપણે જોઈએ આર ઈ, તો આર ઈ બીજી કોઈ જગ્યાએ જોઈએ કે મેચ થાય, આ આટલે આવી જાય, તો આર ઈ એ હ્યુમન્સ નો સંકેત નહીં હોય। જી યુ જોઈએ તો જી યુ બીજી કોઈ જગ્યાએ દેખાતો નથી, અને એસઆઈ તો એસઆઈ આટલે મેચ કરીએ એટલે આ ત્રણ જે છે એ બીજી લાઈનમાં આવેલા છે, પણ આ જી યુ આવેલો નથી, એનો મતલબ કે જી યુ કોનો સંકેત હશે, હ્યુમન્સ નો સંકેત હશે, હ્યુમન્સ। તો હ્યુમન્સ નો સંકેત આપણને મળી ગયો જી યુ, અને ટીચ તો ટીચ ફક્ત ત્રીજી લાઈનમાં છે તો એનો સંકેત પણ ત્રીજી લાઈનમાં છે, બાકીની કોઈ લાઈનમાં નહીં હોય। તો જુઓ પીઓ, તો પીઓ બીજી કોઈ લાઈનમાં દેખાતો નથી આપણા, એમ એ તો એમ એ આટલે દેખાય, એફઓ તો એફઓ આટલે દેખાય, આર ઈ તો આર ઈ આપણને દેખાય આટલે આવે, એનો મતલબ કે આ જે પીઓ છે એ કોનો સંકેત હશે, ટીચનો, ટી એસ સી એચ, બરાબર, ટીચનો સંકેત કર્યો છે આપણો પીઓ। તો આપણો જવાબ આવશે 52 નંબરની અંદર જીયુ પીઓ, ઓપ્શન નંબર છે સી, 52 નંબરની અંદર ઓપ્શન આવશે સી, 52 નંબરમાં સી ઓપ્શન। એ જ રીતે 53 નંબરમાં સ્પીક ટુ મી નો સંકેત પૂછેલો છે આપણે, સ્પીક ટુ મી, સ્પીક ટુ મી 53 નંબર પ્રશ્ન, સ્પીક ટુ મી। હવે સ્પીક ટુ મી આપણે વાક્યની અંદર જોઈએ તો સ્પીક છે એ પહેલી લાઈનની અંદર છે, અને ટુ ટુ પણ આ લાઈનની અંદર જ છે, અને ટુ આપણે જોઈએ તો બીજી કોઈ લાઈનની અંદર નથી, અને સ્પીક પણ બીજી કોઈ લાઈનમાં નથી। અને છેલ્લે કે સ્પીક ટુ મી, અને મી જોઈએ આપણે આગળ પ્રશ્ન, સ્પીક ટુ મી નો સંકેત કયો હશે, બરાબર, જોઈ લો સ્પીક ટુ મી, તો મી તો આની અંદર કોઈ દેખાતો નથી, વાક્યની અંદર જે મી છે
अंदर ऑप्शन अंदर आपेलो नथी, तो स्पीक अने टू ए बने आनी अंदर छे, बीजे क्यांय नथी, बीजे क्यांय नथी, तो एनो संकेत करवो हशे स्पीक टू मी माटेनो संकेत। तो एनी अंदर आपणे जोईए स्पीक बीजी कोई लाइनमां नथी अने बीजो आपणाने छे टू अने मी, अने मी तो कोई एक लाइनमां एक वाक्यमां छे ज नहीं, अने टू टू फक्त पहली लाइनमां छे, तो खाली पहली लाइन ની અંદર હોય અને બીજી કોઈ લાઇનમાં ના હોય એવો સંકેત આપણે જોઈએ, તો કે એ, કે એ બીજી કોઈ લાઇનમાં નથી, સી યુ, તો સી યુ પણ બીજી કોઈ લાઇનમાં આપણને દેખાતો નથી, એમ એ, તો એમ એ દેખાય અને એચ ઈ, તો એચ ઈ પણ દેખાય, એટલે કે એ અને સી યુ દેખાતો નથી, તો સ્પીક ની જગ્યાએ કે એ અથવા સી યુ હોઈ શકે, હવે કોની જગ્યાએ કે એ હોય તો સ્પીક ની જગ્યાએ કે એ પણ હોઈ શકે અથવા સી યુ પણ હોઈ શકે, એ આપણને ખ્યાલ નથી, અને ટુ ની જગ્યાએ પણ કે એ અને સી હોય શકે, પણ કયો હશે આપણે નક્કી ના કરી શકીએ, તો આની અંદર ઓપ્શન નંબર આપણો આવશે 53 નંબર ની અંદર ડી, ઉપર પૈકી એક પણ નહીં, કેમ કે પહેલી વાત તો આપણે નક્કી ના કરી શકીએ, અને બીજું કે મી, તો મી જે છે એ તો આપણે અંદર ઉલ્લેખ જ નથી કરેલો, એટલે આની અંદર ઓપ્શન આપણો આવશે ડી, એક પણ નહીં, એના પછી 54 નંબર, चौपन नंबर प्रश्न पूछो एनआईसीईएलवाय आनो संकेत क्यों हे, एनआईसीईएलवाय जो शब्द है संकेत, तो एनी अंदर ये आपको फक्त ने फक्त बीजी लाइन अंदर आपेलो छे आ शब्द एनआईसीईएलवाय, बीजी कोई वाक्य नी अंदर हाँ एक तीजी लाइन में पण आपेलो छे एनआईसीईएलवाय, आ बे लाइन अंदर आपेलो छे आ शब्द, तो आना जे कोड हे ए पण आ लाइन अने आ लाइन बंने लाइन नी अंदर होवा जोईए, तो आनी अंदर जोईए तो बंने नी अंदर मैच थतो एवो कोड कयो छे, तो पीओ आनी अंदर मैच नथी थतो, एम ए आनी अंदर मैच नथी थतो, एफओ थाय छे, तो एफओ आनी अंदर अने आनी अंदर बंने मां मैच थाय, तो एफओ नी जग्याए शुं हशे एन आई सी ई एल वाय, तो एन आई सी ई एल वाय नो संकेत आपणने कयो थशे एफओ, तो आनी अंदर आपणो जवाब आवशे 54 नंबर नी अंदर ऑप्शन नंबर बी, અરે એનઆઈસીઈએલવાય, અને એ છે ફક્ત આપણો સોરી ત્રીજી લાઈન અને પહેલી લાઈન, આ જે એનઆઈસીઈએલવાય છે આપણો પહેલી અને ત્રીજી લાઈન ની અંદર આપેલો છે, પહેલી એનઆઈસીઈએલવાય અને બીજી લાઈન માં નથી, અને ત્રીજી લાઇનમાં અંદર છે એન આઈ સીઈ એલ વાય, અને ચોથી લાઇનમાં આ શબ્દ નથી આવ્યો, તો આપણે પહેલી અને ત્રીજી લાઇન ની અંદર મેચ થતો હોવો જોઈએ કોડ, એવો આપણે ઓપ્શન શોધવાનો, તો પહેલી લાઇન અને ત્રીજી લાઇન ની અંદર કયો કોડ આપણો મેચ થાય, પીઓ, તો પીઓ નો આપણો મેચ નથી થતો, એમ એ, એમ એ આપણો મેચ થાય છે, એમ એ, એફ ઓ મેચ નથી થતો, અને આર ઈ પણ મેચ નથી થતો, તો એમ એની જગ્યાએ શું હશે એન આઈ સીઈ એલ વાય, તો આપણો એન આઈ સીઈ એલ વાય નો સંકેત કયો થશે એમ એ, અને એ છે ઓપ્શન નંબર બી, 54 નંબર માં જવાબ આવશે ઓપ્શન નંબર બી એમ એ, એના પછી આગળ આપણે જોઈએ 55, એની અંદર આપણને રકમ આપેલી છે કે પી ક્યુ આર એસ ટી અને યુ એક જ મકાનમાં 1 થી 6 નંબરના અલગ અલગ માળ પર રહે છે, એટલે 6 માળ છે આપણું, 1, 2, 3, 4, 5 અને 6 માળ, એમાં આપણને દીધું છે કે ભોય તળિયાના માળને 1 નંબર, આજે ભોય તળિયાને 1 નંબર અને 2 નંબર, આ રીતે નંબર આપેલ 3, 4, 5 અને 6 માળ, તથા સૌથી ઉપરના માળે 6 નંબર રહે છે, 6 નંબર આપ્યો છે, પી એ યુગ્મ સંખ્યાના માળ પર છે, હવે જે પી છે એ યુગ્મ સંખ્યાના માળ પર, એટલે કે પી આ કે હોઈ શકે, પી 4 નંબર પર હોઈ શકે, પી 6 નંબર પર, આ 3 જગ્યાએ પી હોઈ શકે, એના પછી કીધું એસ અને યુ જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે, તો કે એસ અને યુ જે જગ્યાએ રહે છે તેમની વચ્ચે 2 માળ છે, એટલે કે જો એસ આટલે હશે તો આટલે 2 માળ છોડી અને વચ્ચે આટલે યુ હોઈ શકે, જો આપણો એસ આટલે હોય તો આ 1 અને 2 લાઈન છોડી અને યુ આટલે હોઈ શકે, અને જો એસ આપણો આટલે હોય, એસ આ લાઈનમાં હોય બરાબર, મતલબ કે આ લાઈન આખી કરી નાખું અને આ લાઈન,
હવે જો એસ આપણો આ લાઈનમાં છે જે કે આ લાઈનની અંદર હોય આ રીતે હું ખાના પણ દોરી નાખું જેથી થોડી સરળતા રહેશે તો એક અને બે માળ છોડીને યુ આટલો હોઈ શકે આ રીતના શક્યતા બને તેમની વચ્ચે બે માળ છે બાકી કોઈ જગ્યાએ એસ અને યુ હોઈ શકે નહીં યુ જે માળ પર રહે છે તે એસના માળની ઉપર છે એટલે કીધું કે યુ જે માળ પર રહે છે તે એસના માળની ઉપર છે એટલે કે એસ આટલે નીચે રહેતો હશે અને યુ ક્યાં રહેતો હશે ઉપર એસ આટલે રહેતો હશે અને યુ કઈ જગ્યાએ રહેતો હશે ઉપર એસ અહીંયા રહેતો હશે અને એસ યુ ક્યાં હશે ઉપર કેમ કે આપણે અંદર ઉલ્લેખ કરેલો છે કે યુ જે માળ પર રહે છે તે એસના માળની ઉપર રહે છે સોરી એસના માળની ઉપર રહે છે એટલે એસના માળની ઉપર કોણ હશે યુ બે જગ્યા છોડીને એસ બે નંબરના માળ પર રહેતો નથી હવે કીધું કે એસ એ બે નંબરના માળ પર રહેતો નથી એટલે એસ અહીંયા તો રહેતો જ નથી એટલે આ ઓપ્શન આપણો કેન્સલ થઈ ગયો અહીંયા તો એસ રહેતો નથી ક્યુ અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી હવે ક્યુ છે એ અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી ક્યુ તો ક્યુ કઈ જગ્યાએ રહેશે યુગ્મ સંખ્યાના માળ પર તો ક્યુ આટલે હોઈ શકે અથવા આટલે હોઈ શકે અથવા આટલે ક્યુ હોઈ શકે આર એ યુના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી હવે જે આર છે એ યુના એક્ઝેક્ટ નીચે નથી રહેતો કોણ તો કે આર તો આર એક્ઝેક્ટ યુના નીચે રહેતો નથી આર એ યુના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી એટલે યુના નીચે કોઈ જગ્યા કોણ નથી રહેતું તો કે આ યુના નીચેના માળની યુના માળની નીચેના કોઈ પણ માળ એટલે યુ આટલે હશે તો નીચે કોઈ પણ જગ્યાએ આર ના હોઈ શકે આર ના હોઈ શકે તો આ યુ પેલે સ્થાન પર પણ ના હોઈ શકે કેમ કે તો પછી આર ને સ્થાન ના મળે તો યુ માટેનું સ્થાન કયું વધ્યું આ એક જ સ્થાન વધ્યું એટલે કે યુ કઈ જગ્યાએ હશે આ જગ્યાએ હશે બરાબર હવે આર કઈ જગ્યાએ કીધું કે એની નીચે નથી આની નીચે નહીં તો આર કઈ જગ્યાએ હોઈ શકે આટલે હોઈ શકે અથવા કઈ જગ્યાએ હોઈ શકે આટલે હોઈ શકે આ શક્યતા રહેશે આપણી કે ટી એ ક્યુ ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી જે ટી છે તો ક્યુ ના એક્ઝેક્ટ તરત ઉપર નથી અને તરત નીચે પણ નથી તરત ઉપર નથી અને તરત નીચે નથી કોણ તો કે ટી તો આ સ્થાન તો આપણા ફિક્સ થઈ ગયા આ બે સ્થાન ટી એ ક્યુ ની તરત ઉપર કે તરત નીચે રહેતો નથી તો ટી જો આપણો અહીંયા હોય સોરી ક્યુ ક્યુ અહીંયા હશે તો ટી આટલે હોઈ શકે પણ આ સ્થાન આપણું કેવું થઈ ગયું છે ફિક્સ થઈ ગયું તો જો ટી આપણો આટલે ક્યુ આપણો આટલે હશે તો ટી આટલે નહીં હોય પણ અહીંયા ઉપર હશે આટલે હોઈ શકે તો જો આટલે આપણે શું લઈ લઈએ ટી લઈ લઈએ પણ આ સ્થાન ફિક્સ થઈ ગયા ક્યુનું સ્થાન આ પણ ના હોઈ શકે આ કેન્સલ કરી નાખે ક્યુ આપણો આટલે હોઈ શકે પણ તરત નીચે કે તરત ઉપર ટી નથી તો ક્યુ જો આટલે હશે તો ટી આટલે હોઈ શકે અને આટલે આપણે શું લઈ લઈએ ક્યુ ને લઈ લઈએ તો પીનું સ્થાન ફિક્સ થઈ ગયું અને બાકી આપણા કયા કયા સ્થાન હતા તો કે પી ક્યુ આર એસ ટી અને યુ તો હવે બાકી કોણ રહી જાય છે તો કે પી નું સ્થાન આટલે આપણે રાખી દઈએ ક્યુ નું સ્થાન થઈ ગયું આર નું સ્થાન થઈ ગયું એસ બાકી રહી જાય તો એસ નું સ્થાન આપણે રાખી દઈએ આટલે આ એસ નું સ્થાન આ ક્યુ નું સ્થાન આપણે આટલે કેન્સલ કરી બરાબર તો જો પી આટલે હોય તો ક્યુ આટલે હોય અથવા ક્યુ આટલે હોય તો પી આટલે હોઈ શકે આર અને યુ ફિક્સ અને ટી પણ આપણને શું કીધું હતું કે ક્યુ ની તરત ઉપર કે તરત નીચે સોરી ક્યુ અયુગ્મ સંખ્યાવાળા માળ પર રહેતો નથી ક્યુ અયુગ્મ એટલે ક્યુ બરાબર છે આટલે જશે અને આર એ યુ ના માળ જે ટી હવે કીધું છે કે ટી એ ક્યુ ની તરત ઉપર કે તરત નીચે નથી રહેતો એટલે ક્યુ નું સ્થાન આટલે નહીં આવે જો આટલે હશે તો ટી તરત એના ઉપર થઈ જશે એટલે આ સ્થાન પણ કેન્સલ એટલે આપણી જે ગોઠવણી બની એ આ રીતે બનશે એસ પી ટી યુ આર અને ક્યુ હવે એની અંદર આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે એસ અને યુ ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે એસ અને યુ તો એસ અને યુ ની વચ્ચે જોઈએ આપણે આ એસ અને આ યુ એ બંનેની વચ્ચે કોણ આવશે ટી અને પી તો પ્રશ્ન નંબર છે 55 તો 55 નંબરની અંદર એસ અને યુ ની વચ્ચે કોણ છે ટી અને પી ટી અને પી એમાં ઓપ્શન નંબર છે ટી અને પી માં એ નંબર એ જ રીતે 56 નંબર
56 નંબર માં પૂછ્યું છે ક્યુ કયા માળ પર રહે છે તો ક્યુ ગાય સૌથી છેલ્લા માળ એટલે કે 6 નંબર ના માળ પર છઠ્ઠા માળ બરાબર એની અંદર ઓપ્શન છે આપણો એ છઠ્ઠા માળ એમાં આ રીતે લખ્યું છે કે છઠ્ઠા માળ એનામ છે 57 નંબર सत्तावन नंबर में एक संख्या आपेली छे इक्यासी चौराणु बत्री पंचोतेर बत्री पंचोतेर ना प्रथम अने पांचमा हवे आखिर हूँ नंबर आपी दऊं क्या एक नंबर बे त्रण चार पांच छ सात अने आठ क्या मैं कीधु के प्रथम अने पांचमा अंकनी अदला बदली करवामां आवे छे एटले के पहला अने पांचमा नंबर आ बंनेनी शुं कर देवामां पहला अने पांचमा नी अदला बदली એટલે કે પાંચમા નંબર ઉપર ત્રણ છે ત્રણ આટલે લાવી દઈએ અને આટલે કોણ લાવી દઈએ આપણે આઠ ને લાવી દઈએ તે જ રીતે બીજા અને છઠ્ઠા અંકની તે જ રીતે બીજાની અને છઠ્ઠાની એટલા બદલી કરવામાં આવે બીજાની અને છઠ્ઠાની તો બીજા પર એક છે એક આટલા જઈએ છ ઉપર બે છે તો બે આટલા જશે એ જ રીતે આગળ ચોથા અને આઠમાની ચોથાની અને આઠમાની આ બંનેની અદલા બદલી કરવામાં આવે તો ચોથા નંબર પર ચાર હતો કે આઠ નંબર પર જતો આઠમા નંબર પર પાંચ હતો એ ચાર નંબર પર આવી જશે તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે તો બાકીના સ્થાનને આપણે એવા રાખી નવમીની જગ્યાએ રહેશે અને સાતને તો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે તો આપણો જમણો છેડો કયો થશે આ જમણા છેડાથી ત્રીજો અંક પહેલો બીજો અને ત્રીજા નંબર પર કોણ હશે એક તો ઓપ્શન આપણો આપેલો છે સત્તાવન નંબરની અંદર એક એ નંબરનો ઓપ્શન છે એ જ રીતે અઠાવન નંબર કે એક વર્ગમાં એમનો રેન્ક આ એમ કોઈ છે એનો રેન્ક ઉપરથી આઠમો છે એટલે ઉપરથી કયા નંબર પર હશે આઠમો નંબર છે અને નીચેથી સત્તરમો નંબર છે અને નીચેથી કયો નંબર છે તો કે સત્તરમો નંબર છે એનો મતલબ કે આ બાજુ નીચે કેટલા છોકરા હશે સોળ હશે અને ઉપર કેટલા હશે સાત છોકરા હશે અને એક આ વ્યક્તિ પોતે હશે તો સોળ અને આટલે સાત ને એક જણ આઠ એટલે સોળ ને આઠ કેટલા ચોવીસ હશે તો કુલ કેટલા છોકરા હશે ચોવીસ છોકરા એ લાઈનની અંદર હશે તો પ્રશ્ન નંબર અઠાવન ની અંદર જવાબ નંબર એ આવશે ચોવીસ એના પછી ઓગણસાઠ નંબર કે નીચે પૈકી કયો વિકલ્પ બાકીના ત્રણ સાથે બંધ બેસતો નથી એની અંદર જે જીકે ના પ્રશ્ન જોવો છે એનો મને ખ્યાલ નથી તો આગળ જોઈએ સાઈઠ નંબર સાઈઠ નંબરનો જે પ્રશ્ન છે આ રીતે આપેલો છે કે ઉંમર આપેલી છે રકમ તમને બાજુમાં બતાવે છે ઉંમર વર્ષમાં આપેલી છે અને છોકરાની સંખ્યા હું આપણે લખી પણ નાખું છું કે વર્ષમાં દસ વર્ષ પંદર ચૌદ આઠ અને બાર વર્ષ આ જે ઉંમર આપેલી છે એને આપણે કહેવાશે એક્સ આઈ જે તમે દસમા ધોરણની અંદર પણ ભણતા હતા અને છોકરાની સંખ્યા એટલે આપેલી છે છોકરાની સંખ્યા એ સંખ્યા આપણને આપેલી છે ત્રણ બે ત્રણ બે છ ચાર અને પાંચ આ રીતની સંખ્યા આપેલી છે તો આ જે સંખ્યા આપેલી હોય ને વિદ્યાર્થીની હોય છોકરાની હોય કે છોકરી તો એને આપણે આવૃત્તિ કહેવાય એફ આઈ તો અહીં આગળ આપણે મધ્યક શોધવા માટે આપણે શોધતા હતા એફ આઈ એક્સ આઈ શોધતા હતા તો એફ આઈ એક્સ આઈ શોધવો પડશે દસ તરી ત્રીસ પંદર દુ ત્રીસ ચૌદ છંગ છ ચોક ચોવી નો ચાર બધી બે એટલે કે ચોર્યાસી અને આઠ ચોક બત્રીસ અને બાર પંચા સાઠ આ બાર વર્ષની ઉંમર વાળા છે તો કે દસ વર્ષની ઉંમર ધરાવતો એવા ત્રણ છોકરા છે એટલે ટોટલ ઉંમર કેટલી થશે ત્રણે ભેગી સરવાળો કરી ત્રીસ વર્ષ પંદર દુ ત્રીસ ચૌદ છ ચોર્યાસી અને આઠ ચોક બત્રીસ અને બાર પંચા સાઠ આનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે સિગ્મા એફ આઈ એક્સ આઈ તો એ કેટલો મળશે ચાર ને બે છ અને અત્યારે આપણે જોઈએ ત્રણ 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 તરી નવ નવ છ પંદર પંદર ને આઠ ત્રેવીસ એટલે કે બસો ને છત્રીસ સિગ્મા એફ આઈ એક્સ આઈ મળે અને સિગ્મા એફ આઈ ને આપણે એન પણ કહેવાય સિગ્મા એફ આઈ કોતો પણ ચાર સિગ્મા એફ આઈ એ આપણે મળે પાંચ ને ચાર ગણી નાખે આપણે પેલા ત્રણ ને બે પાંચ આ પાંચ અને પાંચ ને પાંચ દસ અને દસ ને છ ચાર દસ એટલે કેટલા થઈ ગયા વીસ તો આપણને સિગ્મા એફ આઈ કેટલો મળે વીસ તો મધ્યક આપણે એક્સ બાર શોધવો હોય તો સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ આવું સૂત્ર આવતું સિગ્મા એફ આઈ એક્સ આઈ આપણને મળ્યો બસો છત્રીસ અને સિગ્મા એફ આઈ આપણને કેટલો મળ્યો
20, तो भागाकार करो तो 11 2 11 22 અને 2 18 16 એક પોઈન્ટ કાપી એટલે 11 પોઈન્ટ આવે, તો આપણો જવાબ આવશે 11 પોઈન્ટ. હા, એ છે ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર બી. અને પ્રશ્ન નંબર હતો આપણો 60, 60 નંબર ના પ્રશ્ન ની અંદર જવાબ આવશે આપણો બી 11 પોઈન્ટ 8. એકસઠ નંબર, શ્રેણી આપેલી છે ઈ જે ઓ ટી વાય ડી આઈ એન એસ એક્સ સી એચ, અને હવે કયું પદ આવશે? આપણા ઓપ્શન આપેલા છે એમ એસ એક્સ, બી ઓપ્શન એન એસ એક્સ, સી નંબર નો ઓપ્શન એન આર ડબલ્યુ, અને ડી એક પણ નહીં, એક પણ નહીં. તો આના માટે તમારે એબીસીડી લખવી પડશે કે એ બી સી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ, અને નીચે એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જેડ. તો આટલે તમે જુઓ કે આ ઈ જે અને ઓ, ઈ પછી જે, તો ઈ પછી તો કે 1 2 3 4 5 પાંચ નંબરમાં જે આવે, પાંચ કુદકા મારવા પડે, 1 2 3 4 5, પછી જે થી ઓ, તો જે થી ઓ જવું હોય તો કે 1 2 3 4 5, તો આમાં પણ પાંચ નો ગેપ. એ જ આમાં જોઈએ ટી થી વાય, તો ટી થી વાય, આ ટી ટી થી વાય જવું તો 1 2 3 4 5, અને વાય થી ડી જવું તો કે 1 2 3 4 5, મતલબ કે પાંચ પાંચ નો ગેપ બધા વચ્ચે રહેલો છે. એટલે આઈ થી એન જવું હોય તો આઈ, આઈ થી એન એટલે કે 1 2 3 4 5, અને એન થી એસ જવા માટે 1 2 3 4 5, આમાં પણ પાંચ નો ગેપ, દરેક આ બંને વચ્ચે પાંચ અને આ બંને વચ્ચે પાંચ, આ બંને વચ્ચે પાંચ અને આ બંને વચ્ચે પાંચ નો ગેપ, આટલે આ બંને વચ્ચે ને આ બંને વચ્ચે પાંચ પાંચ. એ જ રીતે એક્સ થી સી જવું હોય તો કે 1 2 3 4 5, અને સી થી એચ જવું હોય તો 1 2 3 4 5, આમાં પણ પાંચ પાંચ નો ગેપ. તો આવો ઓપ્શન આપણે આની અંદર શોધી નાખવાનો કે જેમાં પાંચ પાંચ નો ગેપ હોય. તો એમ થી એસ જવું હોય આપણે, એમ થી એસ, તો એમ થી એસ જવું તો 1 2 3 4 5, અને 6 નંબર નો એસ આવે એટલે આ ઓપ્શન આપણો કેન્સલ થઈ. પછી એન થી એસ જવું હોય તો કે 1 2 3 4 5, અને એસ થી પાછું એક્સ તો કે 1 2 3 4 5. તો આની અંદર આપણો જે પાંચ પાંચ નો ગેપ છે એ આની અંદર મેળ ખાય છે, તો બી નંબર નો ઓપ્શન આવી શકે. હવે આપણે સી ચેક કરીએ કે એન આર ડબલ્યુ, તો એન થી આર જવું હોય તો 1 2 3 4, ચાર નંબર પર આવીએ તો આ ઓપ્શન પણ કેન્સલ, તો આપણો બી નંબર નો ઓપ્શન સાચો. એકસઠ નંબર ની અંદર જવાબ આવશે એન એસ એક્સ, બી નંબર. એના પછી 62 નંબર કે એમ ના પિતા, તો આટલે હું લઈ લઉં એમ. હવે એમ કોણ છે, છોકરો છોકરી આપણને ખબર નથી, અને એમ ના પિતા, તો એને આપણે ઉપર લઈ લઈએ કે આ પિતા કોના છે, એમ ના પિતા છે, એ કોણ છે આપણને ખબર નથી. એમના પિતા એ એન ના જમાઈ છે. હવે આ જે છે એ એન ના જમાઈ છે, એટલે કે જે એન ની છોકરી હશે, એન ની છોકરી પુત્રી, એની સાથે આના લગ્ન કરેલા હશે, તો આ એન શું થશે, આ પિતા, આ જે એમના પિતા છે એમના જમાઈ થઈ ગયા. હવે આગળ આપણે કીધું એમની બહેન ક્યુ, હવે એમની બહેન છે એટલે ક્યુ, હવે ક્યુ એટલે છોકરી, જે છોકરી હશે એના ઉપર હું ગોળ રાઉન્ડ કરું છું, કે પુત્રી છે તો આ છોકરી છે, આ છોકરો પિતા છે એટલે છોકરો છે. એમની બહેન ક્યુ પી ની પુત્રી છે, પી ની પુત્રી છે, એનો મતલબ કે આ જે એમ અને ક્યુ એ બંને ભાઈ બહેન છે, અને આ ક્યુ એ પી ની પુત્રી છે, એટલે કે આની મમ્મી પી હશે તો આની મમ્મી પણ પી થશે, અને એની મમ્મી કોણ છે, આઈડિયા, કેમ કે આ એના પિતા છે, એના પિતાની વહુ છે, તો એની છોકરો આ થશે એમ, તો આ એની છોકરી થશે, એટલે આ પુત્રી આ કોણ હશે, પી હશે, આ પુત્રી હશે, કોણ હશે, પી હશે. અને પી નો એન સાથે કયો સંબંધ, તો હવે પી નો એન સાથે સંબંધ કયો, હવે જે આ કીધું આપણાને સમિતું જ કીધું છે કે ક્યુ એ પી ની પુત્રી છે, હવે પી આ પિતા હોઈ શકે અને એની મમ્મી પણ પી હોઈ શકે, કેમ કે આ ક્યુ છે એ આ પિતાની પુત્રી કહેવાય અને એની માતાની પણ પુત્રી કહેવાય, તો પી આ પિતા પણ હોઈ શકે અને પી આ એની માતા પણ હોઈ શકે, એ આપણે નક્કી નથી કરી શકતા કે પી એના પિતા છે કે પી એની પુત્રી છે. જો એના પિતા આપણને ખ્યાલ હોય
तो एन साथ शू संबंध है जवाइन अने जो पुत्री हो तो एटले पी आई माता हो तो पुत्री नो संबंध हो एन साथ आंदर आप नक्की नहीं कर सकी ऑप्शन नंबर डी आसे बासठ नक्की न कर सकते। तेसठ नंबर कि जो एक लंब चौरस नु क्षेत्रफल 1440 चौरस सेंटीमीटर एटले कि सेंटीमीटर स्क्वेर अने तेनी बाजू 8:5 ना गुणोत्तर बाजू आपी 8:5 ना गुणोत्तर तो लंब चौरस की परिमिति केटली तो आ रीत लंब चौरस हे आ बाजू ना गुणोत्तर आप आ लंबाई अने आ पहोळाई तो एनी लंबाई केटली कहेवाशे 8x अने पहोळाई केटली कहेवाशे 5x अने आपणाने क्षेत्रफळ आपेलुं तो क्षेत्रफळ एटले लंबाई गुण्या पहोळाई तो आ बने गुणाकार करे 8×5=40 एक्स गुण्या एक्स एक्स नो वर्ग बने वच्चे एक जीरो केन्सल थई गयुं चार भागाकार में आवशे ने भागाकार करिए तो 4×2=8 अने 4×12 अने 4×6=24 एक्स नो वर्ग तो अपने एक्स किलो मैं छ मैं आप शोधी परिमिति तो 8x तो आ 8x आ 5x तो सामने की बाजू 5x तो परिमिति के लिए 8×16x 5×5=10x तो 16×10 के 26x बराबर आटली परिमिति थे तो 26 एक्स की जगह अपने के लखाशे 6 तो 6×6=36 में 6×3=12 × 3=15 156 सेंटीमीटर 156 सेमी ऑप्शन नंबर छे बी बी नंबर नो ऑप्शन तेसठ नंबर एना पछी 64 नंबर काम अने महिंतानो नो प्रश्न छे के पी ए क्यू करता दोढ़सो वधु कार्यक्षम छे एटले के पी ए क्यू करता वधु कार्यक्षम छे तो वधु कार्यक्षम पी थयो એટલે પી વધુ કાર્યક્ષમ છે કોના કરતા ક્યુ કરતા અને કેટલો વધુ કાર્યક્ષમ છે તો કે 150% કેટલો કીધું આપણે 150% વધુ કાર્યક્ષમ છે એટલે કે આ 100 કામ કરશે તો આ 250 કામ કરશે આગળ આપણે જોઈએ ક્યુ એ આર કરતા 20% ઓછો કાર્યક્ષમ છે આ જે ક્યુ છે એ આર કરતા 20% ઓછો કાર્યક્ષમ તો કોના કરતા તો કે આર કરતા ક્યુ આર કરતા 20% ઓછો કાર્યક્ષમ છે એટલે કે આ 100 કામ કરશે તો આ 80 કામ કરશે અને આ ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે છે તો પી ક્યુ અને આર એક સાથે મળી કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો આપણે આર જે છે એ ધારો કે એક્સ કામ કરે છે કેટલું કામ કરે છે એક્સ કામ એ જ આપણે કહીએ એક કામ કરે છે કેટલું કામ કરે છે એક કામ જો આર એક કામ કરે તો ક્યુ કેટલું કામ કરે 20% ઓછું કામ કરે છે 20% ઓછું કામ કરે છે એટલે કેટલું કરશે તો 1/80 કેટલા થશે 80% કામ કરે છે ને 20% ઓછું કરે એટલે 100% ને આપણે કહીએ અને કેટલા કહેવાશે એક કામ એટલે 100% તો આ 20% ઓછું કામ કરે એટલે કે 80% તો 80/100 તો કે 4×2=8 અને 5×2=10 4/5 કામ કરશે 4/5 કામ એ જ રીતે પી કેટલું કામ કરશે તો ક્યુ કરતા 150% વધુ 150% વધુ એટલે કે 4/5 જે છે એ 100 કામ કહેવાશે કેટલું કહેવાશે સોરી 100% કહેવાશે તો 100% એટલે કેટલું 4/5 કામ તો આ તો 150% વધુ કામ કરે છે આ 100% હશે ને તો આ 250% થઈ જાય 150% કામ નથી કરતો 150% વધુ કામ કરે છે એટલે આ જો 100% હશે તો એને 150% કરી નાખો એટલે 250 150% વધારે કરીશ તો 250 તો 250% કામ કરશે એટલે આપણે 250% એટલે કેટલું કામ થશે તો કેટલું થશે 250×4/5 અને 100 કે આસે ભાગાકાર આ 0 કેન્સલ અને 5×2=10 તો 25×5=25 અને 2×2=4 એનો મતલબ કે આ કેટલું કામ કરશે પીએ 2 કામ કરશે હવે આપણે બીજું શું કીધું છે કે આર ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે તો આ કેટલું કામ કરે છે 1 કામ પણ ચોથા ભાગનું કામ એટલે કે 1/4 કામ કેટલા દિવસમાં કરે 5 દિવસમાં કરે છે આપણે 1/4 કામ કરે તો એક કામ કેટલા દિવસમાં કરશે એક કામ કેટલા દિવસમાં ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે તો એક કામ કેટલા દિવસમાં કરશે 20 દિવસમાં કરશે ત્રીજા એટલે તમે મૂકો કે એક કામ કેટલા દિવસમાં કરશે તો આ 1×5 અને ×1/4 તો 4 રહ્યો એ તો ઉપર ગુણાકાર બની જશે તો ×4 એટલે કે 20 દિવસ
तो 20 दिवस में काम कोण करशे? आ केटलू काम? एक काम। अने आपणे पूछे के त्रणे साथे मळीने एक काम केटला दिवस में पूरु करशे? तो एक काम करवा माटे आने 20 दिवस लागे, आने पण 20 दिवस लागशे, अने आने पण 20 दिवस लागशे। पण आ 4/5 काम करे, आ बे काम करे, अने आ एक काम करे। तो आपणे खबर के एक काम 20 दिवस में करे तो एक दिवस में केटलू काम करे? एक दिवस में आ केटलू काम करशे, आ केटलू काम करशे, अने आ केटलू काम करशे। तो त्रिराशि मूके तो 1 × 1 = 20 काम करशे। एज रीते क्यू केटलू काम करशे? तो के 4/5 अने गुण्या आ 20 भागाकार में आवशे। एज रीते आना साथे आपणे त्रिराशि मूके तो 20 भागाकार में आवशे, एटले के 2/20 आटलू काम करशे। त्रणे साथे मळीने एक दिवस में केटलू काम करशे? आ त्रणेना सरवाळा जेटलू काम करशे। तो आटले आपणे सरवाळो करीए तो आमा लसा किलो थशे 100, तो आमा 5 वडे गुण, आमा 5 वडे, आमा 5 वडे गुण, तो ऊपर पण 5 वडे। तो नीचे तो 20 × 50 = 100, अने ऊपर 5 × 2 = 10, 5 × 1 = 5 अने 4 એટલે 10 × 9 = 19। આટલું ઉપર 19 થશે સરવાળો આપણો। તો આટલું તો આપણે કેટલા એક દિવસમાં આટલું કામ કરે, ત્રણે જણ ભેગા થાય એટલે એક દિવસમાં 19/100 કામ કરે। તો આપણે એક કામ કરાવવું છે, આટલું કામ કરે છે, પણ આપણે તો કેટલું એક કામ કરવું? તો એક કામ કેટલા દિવસમાં કરશે? કદાચ આટલે ના દેખાતું, આપણે જોઈએ કે એક દિવસમાં 19/100 કામ કરે છે ત્રણે જણ ભેગા થઈ। તો આપણે તો એક કામ કરાવવું છે, તો એક કામ કેટલા દિવસમાં કરશે? તો 1 × 1 અને ભાગ્યા 19/100, 100 ભાગાકારમાં આવ્યા જશે ઉપર ગુણાકાર, તો કે 100/19, 100/19 કરીએ તો 19 × 5 = 95, શેષ વધી 5, તો 5 × 5 = 19। આવો આપણને ઓપ્શન આપેલો છે એ 5 × 5 = 19, તો 64માં જવાબ આવશે એ 5 × 5 = 19 દિવસ। આટલા દિવસમાં ત્રણે જણ ભેગા મળીને કામ પૂરું કરશે। એના પછી વર્ગમૂળ પૂછેલું છે 65 નંબર કે 16641 નું વર્ગમૂળ કેટલું? તો વર્ગમૂળ અલગ અલગ રીતે દરેક શોધતા હોય છે, તો આની અંદર આપણે 2 2 અને આટલે 1 આ રીતના ભાગલા પાડી દઈએ। અને સૌથી પહેલા આપણે 1 વડે ભાગાકાર કરીએ તો 1 × 1 = 1। હવે વર્ગમૂળની રીત શીખવી હોય તો એના માટે થોડો ટાઈમ લાગશે, તો અત્યારે હું ખાલી તમને જવાબ સુધી લઈ જાઉં છું। 1 × 1 = 1, તો 1 માંથી 1 જશે તો 0, અને ઉપરથી આ બે સંખ્યા ભેગી ઉતારીએ 66, તો આ 1 ના ડબલ કરવાના એટલે 2, અને હવે આટલે આપણે ભાગ ચલાવીએ। જો હું આટલે 2 મૂકું તો 22 2 ભાગ ચલાવવો પડે, આટલે 3 મૂકું તો 23 3 ભાગ ચલાવવો પડે, તો 22 2 કેટલા થશે? 44। જો હું 3 મૂકું તો સંખ્યા વધી જાય, એટલા માટે આટલે મેં 22 2 ભાગ ચલાવ્યો તો વધ્યા 22। હવે આના ઓપ્શન આપણને આપેલા છે, તો ઓપ્શનનો આપણે સહાય લેવા તો ઝડપી જવાબ સુધી પહોંચી જવાય। એ નંબરમાં 121, બી નંબરમાં 131, સી માં 129 અને ડી માં 211। હવે આપણો 12 તો આવે છે, એનો મતલબ કે આપણો ઓપ્શન એ હોય અથવા તો કે સી હોય। આ બી અને ડી ઓપ્શન કેન્સલ થઈ ગયા, આ બે માંથી એક ઓપ્શન હશે। હવે આપણે ઉપરથી બે સંખ્યા સાથે જ ઉતરશે 41, એટલા 4 ઉતરશે ને, જો આ રીતે વર્ગમૂળ શોધવું હોય તો। હવે આટલે 22 છે, તો આ 2 અને આ 2 નું શું થઈ જશે? 4। આ જે છેલ્લો અંક હતો એનો આપણે ડબલ કરી દેવાનો। હવે આટલે આપણે કેટલા ભાગ ચલાવશું? કે આટલે 1 મૂકું, આપણે તો 2241 લાવવા છે, તો 249, કેમ કે આપણા પાસે હવે છેલ્લે 1 છે અને બીજો છે 9, તો જો હું આટલે 1 મૂકી દઉં તો આટલે 1 આવી જાય, પણ તો તો ભાગ ચાલે બહુ નાની સંખ્યા થાય, તો આપણે એટલે કેટલા મૂકી શકાય? 9, કેમ કે મારી પાસે ઓપ્શન છે કે આટલે 9 વાળો ઓપ્શન છે, એટલે મેં તરત 9 મૂક્યા, બાકી આપણે 7 8 મૂકીને ચેક કરવા જોઈએ, પણ 9 છે તો મેં તરત મૂક્યા, તો 9 ગુણાકાર કરશો તો કેટલો મળશે? 22 41, અને શેષ મળી ગઈ 0। તો આ ઉપર જે જવાબ આવે આપણું શું કહેવાશે? વર્ગમૂળ। તો 129 સી નંબર આપણો ઓપ્શન જવાબ, 65 નંબર। બાકીના વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં આગળના પાર્ટમાં જોઈશું, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।